હેલો વિદ્યાર્થી મિત્રો, વેલ તો સરસ મજાનું આપણે વિટામિનનું કોષ્ટક જોયું છે. સરસ મજાના વિટામિન એ, વિટામિન બી વન, વિટામિન બી ટુ, વિટામિન બી સિક્સ, વિટામિન બી ટ્વેલ્વ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન કે, વિટામિન ઈ, વિટામિન એચ, તો એટલા બધા સરસ મજાના વિટામિનની આપણે વાતો કરી છે. ક્યાં ક્યાં તે પ્રાપ્ત થાય છે એની પણ વાતો કરી છે, અને એનાથી થતા, એની ઉણપથી થતા રોગોની પણ આપણે સરસ મજાની વાત કરી છે. આજે આપણે ઇન્ટરેસ્ટિંગ અને જબરદસ્ત વાત કરવાની છે, ન્યુક્લિક એસિડ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. શું હોય છે ન્યુક્લિક એસિડની, એની પણ જરાક અંદર શું હોય છે, ન્યુક્લિક એસિડમાં શું હોય છે એની પણ આપણે ડિસ્કશન કરીએ. ન્યુક્લિક એસિડ સંયોજનો, બરોબર છે. ચલો, તો ન્યુક્લિક એસિડ બહુ ઇન્ટરેસ્ટિંગ પદાર્થ છે, આપણા શરીરની અંદર રહેલો બહુ જ અગત્યનો પદાર્થ છે. હવે કરે છે શું, તો જુઓ તમને અને મને બધાને ટૂંકમાં એવું લાગે કે ભાઈ, જે પુત્ર છે અથવા તો પુત્રી છે, એના મમ્મી જેવું, એના પપ્પા જેવું, અથવા તો દાદા દાદી જેવું, અથવા તો એના પરિવારમાંથી કોઈ જેવું લાગતું હોય, દેખાતું હોય, અને અથવા એના મોસાળ જેવું દેખાતું હોય, આવું તમે સામાન્ય રીતે જોયું છે, બરાબર છે. તો આની પાછળ જવાબદાર શું છે, તો એની પાછળ જવાબદાર છે મસ્ત મજાનું ન્યુક્લિક એસિડ. તો આ ન્યુક્લિક એસિડ ક્યાં હોય એની જરા વાત કરીએ. તો જુઓ, કોષ કેન્દ્ર હોય, આપણા શરીરની અંદરના જે કોષ છે, એ કોષના કેન્દ્રની અંદર રંગસૂત્રો રહેલા હોય, એ રંગસૂત્રોમાં તમારું ન્યુક્લિક એસિડ હોય. હવે એ શું કરે છે, તો કે આપણા પેઢી દર પેઢી લક્ષણો જાળવી રાખે છે. શું કરે છે, પેઢી દર પેઢી લક્ષણો જાળવી રાખે છે. એટલે કે પુત્ર છે એ એના પિતા જેવો અથવા તેના મમ્મી જેવો હોય, તો આ લક્ષણો, એના જેવું દેખાવું, એના જેવા લક્ષણો હોય, આ લક્ષણો માટે જવાબદાર છે તમારું ન્યુક્લિક એસિડ, બરાબર છે. જેને આનુવંશિકતા કહેવાય. શું કહેવાય, આનુવંશિકતા. એટલે પેઢી દર પેઢી લક્ષણો સંતતિમાં ઉતરતા આવે, આ જે ગુણ છે એને આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે તો ભાઈ દાદા જેવો દીકરો દેખાય, બરાબર. ઘણી જગ્યાએ આપણે ઘણા વખત લેડીઝ કહેતી કે છોકરો તમારા મુન્યો તમારા દાદા જેવો થયો છે, તો દાદા જેવો જ હોય, બરોબર છે. કારણ શું છે, તો કે ભાઈ ડીએનએ મેચ થતું હોય, એટલા માટે મુન્યો દાદા જેવો હોય. વાત ક્લિયર થાય છે. તો એને આનુવંશિકતા કહેવાય. એટલે કે પેઢી દર પેઢી લક્ષણો જણાવતા અમુક વસ્તુ છે કે લોહીના ગુણ જાય નહીં, આવી કહેવત છે આપણામાં. તો એની માટે પણ ડીએનએ જવાબદાર છે, કારણ કે એ બધી વસ્તુ છે એમાં તમારા બધા જ ગુણધર્મો, જે કંઈ લક્ષણો છે, સારા ખરાબ, સારા વિચારો, બરોબર, જે કંઈ તમારો સ્વભાવ છે, તમારું જે દેખાવ છે, આ બધી જ વસ્તુ તમારી સંતતિમાં ઉતરવાની છે. તો એની માટે જવાબદાર છે ડીએનએ, અને ડીએનએમાં કોણ હોય છે, ન્યુક્લિક એસિડ હોય છે. હવે આ ન્યુક્લિક એસિડ બે પ્રકારના હોય, રિબો ન્યુક્લિક એસિડ જેને આપણે આરએનએ કહીએ છીએ, અને ડીએનએ જેને કહીએ છીએ ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. શું કહીએ છીએ, ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આનુવંશિકતા માટે જવાબદાર કોણ છે, તો કે કેન્દ્રમાં રહેલા રંગસૂત્રો, રંગસૂત્રમાં રહેલ ડીએનએ અને આરએનએ. બોલો થાય છે, ક્લિયર. તો આ જે છે એ ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિક એસિડ સંયોજનો છે. ન્યુક્લિક એસિડ સંયોજનો છે એ ન્યુક્લિયોટાઇડના બનેલા હોય છે, કે કોને ન્યુક્લિયોટાઇડ કોને કહેવાય એની પણ આપણે વાત કરવાની છે. આ ન્યુક્લિયોટાઇડનો જે પોલિમર બને છે, લાંબી શૃંખલા બને છે, એને આપણે ન્યુક્લિક એસિડ કહીશું. ન્યુક્લિયોટાઇડની લાંબી શૃંખલાને આપણે શું કહીશું, ન્યુક્લિક એસિડ. પહેલાં તો ડીએનએ અને આરએનએ, મેઇન ડીએનએ આપણા રંગસૂત્રો ની અંદર હોય છે, જે આપણા આનુવંશિકતા માટે જવાબદાર છે. અને ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ કહેવાય, ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. અને બીજું છે આરએનએ, રિબો ન્યુક્લિક એસિડ ડિઓક્સિરિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ. આ રીતે તમારે ડીએનએ અને આરએનએ ની વાતો જોવાની છે. કંઈ નહીં, આપણે બહુ ડિટેલમાં નથી જવાનું, આ તો તમારા બાયોલોજીમાં ખાસ આવે છે ડિટેલમાં. આપણે તો અહીંયા માત્ર જસ્ટ એનું બંધારણ જોવાનું છે. આપણે ન્યુક્લિક એસિડની વાત કરવાની છે, ડીએનએ શું છે, આરએનએ શું છે, એની બહુ આપણે ઝંઝટમાં પડવાનું નથી, બરાબર છે. ઓકે વેલ, ચલો. તો હવે આપણે જરાક આ જે તમારું ન્યુક્લિક એસિડ છે એને ખોલીએ, જરાક શું કરીએ છીએ,
ખોલીએ ખોલીએ અને એની અંદરથી બધા ફુરજા છૂટા પાડીએ, એના જે પાર્ટસ છે આ બધા પાર્ટસને આપણે અલગ અલગ જરાક જોતા જઈએ શું થાય છે તે. સમજી લો કે ભાઈ આપણે ડીએનએ અથવા તો આરએનએ નું જળ વિભાજન કરીએ એટલે એની અંદરથી એક પેન્ટોઝ શર્કરા નીકળે છે. ખાસ ધ્યાન રાખજો, ડીએનએ અથવા આરએનએ નું જળ વિભાજન કરતા પેન્ટોઝ શર્કરા, પેન્ટોઝ શર્કરા ફોસ્ફરિક એસિડ અથવા તો ફોસ્ફેટ કહો તો પણ ચાલશે, અને નાઇટ્રોજન યુક્ત બેઝ મળે છે. આ છે તમારા ડીએનએ અથવા તો આરએનએ નું જળ વિભાજન ની વાત. વિષમચક્રીય સંયોજનો છે, નાઇટ્રોજન ધરાવતા નાઇટ્રોજન યુક્ત બેઝ છે પણ કેવા છે, વિષમચક્રીય છે. કેવા છે? વિષમચક્રીય છે. કેવો વિષમચક્રીય કેવો હોય છે એ હું તમને બતાવીશ, બરોબર છે? એને આપણે બેઝ કહેવાનું છે, બરાબર છે? ઓકે, હવે નાઇટ્રોજનના જે ચક્રીય બેઝ છે એને વિષમચક્રીય એટલા માટે કહેવામાં આવે છે. તો જો આપણે આ વાત જે વિષમચક્રીય છે એની વાત આપણે ઓલરેડી ક્યારે કરેલી છે, તો કે એની વાત કરેલી છે આપણે ચેપ્ટર નંબર 12ની અંદર, ધોરણ 11ના ચેપ્ટર નંબર 12ની અંદર વિષમચક્રીય સંયોજનો, કે જેની અંદર શું હોય છે તો કે બધી જ જગ્યાએ તમારે કાર્બન હોય તો આને સમચક્રીય કહેવાય, બરાબર? પણ જો સમજી લો કે અહીંયા નાઇટ્રોજન આવી જાય, બરોબર છે, બધા જ પરમાણુ એક સમાન ના હોય તો એને વિષમચક્રીય કહેવાય. કેવું કહેવાય? વિષમચક્રિય. તો મને જરા કોઈ કહેશે સાહેબ ગ્લુકોઝ નું બંધારણ છે સમચક્રિય વિષમચક્રિય, તો જો એમાં એક ઓક્સિજન આવી જાય છે તો એને પણ કેવું કહેશું? વિષમચક્રિય. બોલો થાય ક્લિયર? તો આ છે વિષમચક્રિય. આ પ્રકારના બેઝ તમને જોવા મળશે, તો બેઝ જોશું એટલે આપણને વધારે આઈડિયા આવશે. વેલ, ત્યાંથી જરા આગળ વધુશું. તો હું ડીએનએ જે છે, પેલા આરએનએ, આરએનએ ની અંદર રહેલ પેન્ટોઝ શર્કરા, આરએનએ ની અંદર રહેલ પેન્ટોઝ શર્કરા ની વાત કરું છું. તો આરએનએ રિબોઝ શર્કરા છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ સરસ મજાની છે, એમાં કોઈ ટેન્શન લેવાનું છે નહીં. બીટા ડી રિબોઝ, એનું શું નામ આપેલું છે? બીટા ડી રિબોઝ. ચાલો, તો અહીંયા લો એચ, અહીંયા હોય છે એટલે બીટા થઈ ગયું. ડી તો આપણે શેનથી નક્કી કરવાનું હોય છે, તો કે ભાઈ એમાં તમે જમણી બાજુ ઓએચ આવશે, છેલ્લા કાર્બનની જમણી બાજુ શું આવવું જોઈએ? ઓએચ આવે તો છેલ્લા જે વિષમચક્રીય સંયોજન છે એની જમણી બાજુ ઓએચ આવે તો ડી, અને ડાબી બાજુ ઓએચ આવે તો શું કહેશું? એલ. ઓકે, ત્યાંથી આગળ વધીએ. તો જુઓ અહીંયા પણ ઓએચ, એચ એચ ઓએચ, અહીંયા એચ અને અહીંયા સી એચ ટુ ઓએચ. આ છે રિબોઝ. શેમાં જોવા મળે છે? આરએનએ માં આ શર્કરા હોય. હવે ડીએનએ માં શું હોય છે? તો ડીએનએ માં હોય છે બીટા ડી ટુ ડીઓક્સી. એટલે કે ડીઓક્સી મતલબ શું છે? બીજા કાર્બન, ટુ ડીઓક્સી એટલે બીજા કાર્બન ઉપર ઓક્સિજન ગાયબ કરવાનો છે આપણે. ચલો, હવે અહીંયા શું આવે છે? એચ અહીંયા હોય છે એટલે આ શું થઈ ગયું? બીટા. બોલો હા યાના, સોરી બીટા લેવાનું છે. બીટા એક મિનિટ, બેટા ઓએચ ઉપર આવશે તો બીટા બનશે ને, સોરી અહીંયા ઓએચ આવશે તો બીટા બનશે, નીચે ઓએચ તો આલ્ફા બની જશે. માય મિસ્ટેક, સોરી. અહીંયા ઓએચ અને અહીંયા એચ, અહીંયા શું કરી દેવાનું છે? બીજા કાર્બન પરથી ઓક્સિજન ગાયબ કરી દેવાનું છે. એચ અહીંયા ઓએચ, અહીંયા એચ અને અહીંયા સી એચ ટુ ઓએચ, બરોબર છે? આનું નામ થશે બીટા ડી ટુ ડીઓક્સી ક્યાં જોવા મળે છે? તો કે આ પેન્ટોઝ શર્કરા જોવા મળે છે તમને ડીએનએ માં. હવે બીજું, એની અંદર બેઝ ની વાત કરી, આ શર્કરા ની વાત થઈ છે, મેં શું કીધું છે એને તમે છૂટું પાડશો એટલે પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન યુક્ત વિષમચક્રીય સંયોજનો જોવા મળશે, જે કેવા, જેને આપણે બેઝ તરીકે ઓળખીએ છીએ. ઓકે,
હવે જોઈએ છે આપણે સરસ મજાનો નાઇટ્રોજન યુક્ત બેઝ, મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે નાઇટ્રોજન યુક્ત બેઝ છે જોવાના છે ને, એ આપણે થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. જોઈએ જરા શું હોય છે તે, કેવા કેવા પ્રકારના નાઇટ્રોજન યુક્ત બેઝ હોય છે એની વાત કરીએ. સૌથી પહેલા ડીએનએ, ડીએનએ ની અંદર હોય જે હોય છે એજીસીટી, ક્યાં બેઝ હોય છે એજીસીટી, એટલે એડિનિન ગુઆનિન સાઇટોસિન અને થાઇમિન, આ ચાર પ્રકારના બેઝ ડીએનએ માં હોય છે. એજીસીટી આ ચાર પ્રકારના બેઝ ડીએનએ માં હોય છે, અને આરએનએ માં હોય જે હોય છે ત્રણ તો સમાન હોય, આરએનએ માં ડીએનએ ની જેટલા જેવા ત્રણ સમાન હોય, પણ એક છેલ્લો છે અલગ હોય છે. ઓલામાં એજીસીટી છે, આમાં એજીસીયુ હશે. શું છે તો કે એ જેને કહે છે એડિનિન, જી જેને કહે છે ગુઆનિન, સી જેને કહે છે સાઇટોસિન, અને ટી જેને કહે છે થાઇમિન. આ ડીએનએ ની અંદર હોય છે. હવે આરએનએ ની અંદર કોણ હોય છે, તો આરએનએ ને જરાક જોઈ લઈએ બેટા. એડિનિન જી એટલે ગુઆનિન, સી એટલે સાઇટોસિન, અને અહીંયા આવશે યુ એટલે આવશે યુરેસિન. શું આવશે? યુરેસિન. આ રીતે તમને જોવા મળે છે યુરેસિલસ, સોરી. તો આ રીતે તમને ચાર પ્રકારના બેઝ ડીએનએ અને આરએનએ ની અંદર સામાન્ય રીતે શું થાય છે જોવા મળે છે. હવે એમાંથી આપણે બહુ ઇન્ટરેસ્ટિંગ આને જરાક બંધારણ જોવાનું છે, કારણ કે આમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે ઓલરેડી. આ જે તમારા બેઝ છે, બેઝમાંથી ક્વેશ્ચન જેડબલઈ નીટ ની અંદર ઓલરેડી પૂછાઈ ગયેલા છે, બરાબર છે? તો આ જરાક કઈ રીતે હોય છે અને શું બને છે એની જરાક ડિસ્કશન કરીએ. તો જુઓ, એમાંના બે છે, બે પ્રકારના બેઝ હોય, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન અને પિરિમિડિન, પ્યુરિન અને એક હોય છે પિરિમિડિન, પ્યુરિન અને પિરિમિડિન. હવે જો એના બંધારણ જોઈ લે, પેલા તો પ્યુરિન કોને કહેવાય અને પિરિમિડિન કોને કહેવાય એના જરાક બંધારણની વાત કરી નાખું. તો જો પ્યુરિન એટલે છે ને બે ચક્રીય હોય, દ્વિચક્રીય હોય. પ્યુરિન કેવું હોય છે? દ્વિચક્રીય. અને પિરિમિડિન છે મોનોચક્રીય, તો એક ચક્રીય. પ્યુરિન અને પિરિમિડિન શું બંધારણ હોય છે ધ્યાન આપજો. એન આ છે તમારું પ્યુરિન બેઝ અને પ્યુરિન કહેવાય. અને પિરિમિડિન માં શું હોય છે? પિરિમિડિન માં હોય છે આ પ્રકારનું બંધારણ, આને કહે છે પિરિમિડિન. હવે આમાંથી આપણે બનાવવાના છે AgCTU. શું બનાવવાનું છે? AgCTU. એમાંના બે બેઝ જે છે A અને G, એડિનિન અને ગ્વાનિન, એ બે પ્યુરિન પ્રકારના છે. ક્યાં ક્યાં? એડિનિન અને ગ્વાનિન જે છે એ પ્યુરિન પ્રકારના જે છે, અને CTU સાઇટોસિન થાઇમિન અને યુરેસિન આ જે છે એ તમારા પિરિમિડિન પ્રકારના બેઝ છે. શું બંધારણ હોય છે, કેટલા સિગ્મા બંધ હોય છે, કેટલા પાઇ બંધ હોય છે, આ વસ્તુ તમારે મગજમાં ઉતારવાની છે. શું બંધારણ હોય છે, કેટલા સિગ્મા, કેટલા પાઇ બંધ હોય છે, ક્યાં ક્યાં સમૂહ જોડાયેલા હોય છે, આ વસ્તુ તમને સમજણમાં આવવી જોઈએ. પહેલા હું પ્યુરિન બેઝ સમજાવી લઉં છું. પ્યુરિન બેઝમાં પહેલું લઉં છું હું એડિનિન. શું લઉં છું? એડિનિન. બહુ જ સિમ્પલ અને સરસ બંધારણ છે, બીજું કંઈ કરવાનું છે નહીં. ચલો તો પહેલા તો આવું બેઠું દોરી દઉં છું. અહીંયા એન દ્વિબંધ, અહીંયા એન એચ, રેડી? ચલો અહીંયા સરસ મજાનું બેઠું બંધારણ મેં દોરી દીધું, ઉપરનું છે એવું ને એવું દોરી દીધું છે જે આપણું પ્યુરિન બેઝનું છે. હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા લગાડવાનું છે NH2, એટલે બની ગયું છે તમારું સરસ મજાનું એડિનિન. શું બની ગયું છે? એડિનિન. આ છે તમારું એડિનિન. એવું જ બધા ગ્વાનિન નું જરાક બતાવી દઉં છું સરસ મજાનું.
સહેજ નાનો અમથો ફેરફાર છે. ગ્વાનિનમાં શું છે? થોડો અમથો નાનો અમથો ફેરફાર છે. અહીંયા દોરી દઉં છું ગ્વાનિન. ધ્યાન આપજો, પહેલાં તો હું એનું બેઠું બંધારણ પ્યુરિનનું દોરી નાખું છું, પછી આપણે આગળ વાત કરીએ. સમજી લો કે ભાઈ પ્યુરિનનું બંધારણ છે. અહીંયા નીચે સુધી દેખાય છે જરા કેમેરામાં? યસ દેખાય છે સાહેબ. તો અહીં નીચે દોરી નાખીએ. ઇટ્સ ઓકે. ચાલો તો પહેલાં અહીંયા મસ્ત મજાનું મેં તમને કીધું છે એમ, બરોબર? ચાલો અહીંયા એન, અહીંયા એન એચ, આ રીતે અહીંયા દ્વિબંધ છે. હા સાહેબ, હવે શું કરવાનું છે? તો કે અહીંયા ત્રણ દ્વિબંધ છે, બરાબર? એમાંનો આ એક દ્વિબંધ તોડી નાખવાનો છે. આ દ્વિબંધ શું કરવાનું છે? તોડી નાખવાનો છે. એને જગ્યાએ ડબલ બોન્ડ ઓ લગાડવાનો છે. ધ્યાન આપજો, હવે ડબલ બોન્ડ ઓ લગાડવા જાઓ એટલે જે નાઇટ્રોજન છે, આ નાઇટ્રોજન સાથે તમારે શું કરવું પડે? નાઇટ્રોજનની ત્રણ સંયોજકતા પૂરી કરવા માટે ત્યાં તમારે એચ જોઈન્ટ કરવું પડશે. ચલો વેલ. અને બીજો હવે શું નાનું તો ફેરફારનું બીજું એ કરવાનું છે કે અહીંયા તમારે પાછું જોડી દેવાનું છે એન એચ ટુ. શું જોડી દેવાનું છે? એન એચ ટુ. આ બની ગયું છે તમારું ગ્વાનિન. શું બની ગયું છે? ગ્વાનિન. એટલે એડિનિન અને ગ્વાનિન આ બે જે બંધારણ છે, આ બંને બંધારણ પ્યુરિન બેઝ એટલે કે દ્વિચક્રીય બેઝ પ્રકારના છે. પછી આવે છે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. ચલો તો ફરી વખત સાઇટોસિનની બધા કેવા છે? તો કે એ બંધારણ જે છે એ બંધારણ તમારા છે સરસ મજાના. કયા પ્રકારના? તો કે ભાઈ એ છે તમારા પિરિમિડિન બેઝ પ્રકારના છે. એમાંય તો હું પહેલા તો ત્રિબંધ દોરી દઉં છું. ચાલો આ ત્રણ સોરી ત્રણ જે દ્વિબંધ છે એ દોરી દઉં છું. પહેલા સાઇટોસિન લઉં છું. સાઇટોસિનની અંદર શું કરવાનું છે? ધ્યાન આપજો, સાઇટોસિનની અંદર તમારે અહીંયા દ્વિબંધ તોડીને, સોરી એક મિનિટ, ઉલટું લખાઈ ગયું છે, તોય ચાલશે, સીધું લખશો તોય ચાલશે. એક જ મિનિટ, એક જ મિનિટ, એક જ મિનિટ. પિરિમિડિનની અંદર બે જ દ્વિબંધ આવશે, સોરી પહેલા પિરિમિડિનની અંદર બે જ દ્વિબંધ આવશે, સોરી બે જ નાઇટ્રોજન આવશે, ત્રણ નાઇટ્રોજન આવશે નહીં. બે જ નાઇટ્રોજન પરમાણુ તમારે લખવાના છે, ત્રણ નાઇટ્રોજન પરમાણુ લખવાના નથી. સો મારી મિસ્ટેક હતી, સુધારને કહી છે મેં, તમે સુધાર નાખજો. ચાલો બે જ નાઇટ્રોજન આવશે એટલે અહીંયા દોરું છું એન, અહીંયા પણ એન, આ રીતે આવશે, બરોબર? ચલો બે જગ્યાએ નાઇટ્રોજન આવશે. હવે શું કરવાનું છે? તો આ બે નાઇટ્રોજન ને એમને રહેવા દે. હજી મારી મિસ્ટેક છે કે એવું લાગે છે, એક મિનિટ. નહીં સાહેબ તો સાચું, પણ તમારી ચોપડી મુજબ નહીં બંધ બેસે, એટલે છે ને ચોપડી મુજબ બંધ બેસાવવા માટે અહીંયા એન લઈ લઉં છું અને આ એનને નીચે લઈ લઉં છું, બસ એટલો ફેરફાર કરું છું. કારણ કે નહીં તો તમને કન્ફ્યુઝ થવા છે કે પુસ્તકમાં તો આવી રીતે પૂછે ને સાહેબ આ રીતે દોર્યું છે, એટલા માટે. ઓકે હવે રહે છે, નહીં તો હું નાઇટ્રોજન વાળો બંધ દોરીશ તો તમે કન્ફ્યુઝ થઈ જશો. એન અને અહીંયા એન, બરોબર છે? આ રીતે. ઓકે ઓકે, આને કહેશું પિરિમિડિન. ચલો હવે શું થાય છે? તો કે હવે તમારે કંઈ નથી કરવાનું, અહીંયા તમારે જોડવાનું છે દ્વિબંધ ઓ અને અહીંયા જોડવાનું છે એન એચ ટુ. હવે ધ્યાન આપજો, આ દ્વિબંધ તૂટશે એટલે અહીંયા શું જોઈન્ટ થઈ જશે? હાઇડ્રોજન. બાકીના બંને દ્વિબંધને તમારે એમનામાં જ રહેવા દેવાના છે, એ બે દ્વિબંધને તોડવાના નથી. આને કહીએ છીએ આપણે સાઇટોસિન. શું કહીએ છીએ? સાઇટો હમણાં બંધ તોડવાના છે ત્યારની વાત કરું. ચલો આ બંધ તોડી અને ડબલ બોન્ડ એન ઓ જોડી દો. આ બંધ તોડી નાખો અને અહીંયા એક ઓ જોડ, ડબલ બોન્ડ ઓ જોડી દો. હવે જુઓ અહીંયા શું જોઈન્ટ કરવું પડશે? એચ એચ જોઈન્ટ કરવું પડશે અને અહીંયા જોડી દો છો સી એચ થ્રી. આ બની ગયું છે તમારું, શું બની ગયું છે? સરસ મજાનું થાઇમિન. એ લખી દઉં છું થાઇમિન. આ છે તમારું ઇરિમિડિન, આ છે સાઇટોસિન, આ છે થાઇમિન. હજી છેલ્લું બાકી છે એન એન, બરોબર છે? ત્રણ બંધ પહેલા દોરી દઉં છું, જે ઘૂસવા પડે એમ છે ઘૂસી નાખું છું. યુરેસિલનું બંધારણ સૌથી સહેલું છે,
કઈ નથી કરવાનું, અહીંયા દ્વિબંધ ઓ અને અહીંયા દ્વિબંધ ઓ એટલે આ દ્વિબંધ તૂટી જશે અને અહીંયા શું થઈ જશે એચ, અને આ દ્વિબંધ તૂટી જશે અને અહીંયા શું થઈ જશે એચ. આનું નામ છે થાઈ સોરી યુરેસિલ. તો આ જે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ આ જે ત્રણેય બંધારણ છે એ પિરિમિડિન પ્રકારના બેઝ છે, અને જે તમારા એડિનિન અને ગ્વાનિન છે આ બંને કયા પ્રકારના બેઝ છે, તો કે પ્યુરિન પ્રકારના બેઝ છે. આ તમારા ડીએનએ ની અંદર જો એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન, ડીએનએ ની અંદર એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન આવેલા હોય, જ્યારે આરએનએ ની અંદર એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ આવેલા હોય છે. બોલો થાય વાત ક્લિયર? તો આ રીતે હોય છે તમારા બેઝ ની વાતો. હવે તમારે જોવાનું છે સરસ મજાનું ફોસ્ફેટ. ફોસ્ફેટ તો આપણે બધા જાણીએ છીએ. ફોસ્ફેટ કોને કહીએ છીએ? તો કે ફોસ્ફેટ સંયોજન આપણે કહીએ છીએ સામાન્ય રીતે પી ડબલ બોન્ડ ઓ, ઓ માઇનસ, ઓ માઇનસ અને ઓ માઇનસ, આને આપણે ફોસ્ફેટ કહીએ છીએ. બરાબર છે? આને શું કહીએ છીએ? ફોસ્ફેટ તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ વસ્તુ તમને જોવા મળે છે ડીએનએ અને આરએનએ ની. તમે જળ વિભાજન કરશો એટલે કેટલી વસ્તુ જોવા મળે છે? ત્રણ. પહેલું જોવા મળે છે તમને બે સોરી શર્કરા, રિબોઝ શર્કરા. એમાં એકમાં આવે છે બીટા ડી રિબોઝ જેને આરએનએ કહીએ છીએ, બીટા ડી ટુ ડી ઓક્સી રિબોઝ જેને આપણે ડીએનએ કહીએ છીએ. પછી આવે છે નાઇટ્રોજન યુક્ત વિષમચક્રીય બેઝ. બરાબર છે? તો બેઝ ની અંદર બે પ્રકાર છે, પ્યુરિન અને પિરિમિડિન. એમાં એડિનિન અને ગ્વાનિન જે છે એ પ્યુરિન પ્રકારના બેઝ છે, અને સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ જે છે એ પિરિમિડિન પ્રકારના બેઝ છે. બોલો થાય વાત ક્લિયર? તો આ તમારે સરસ મજાના બેઝ ની વાત છે. પછી આ છે ફોસ્ફેટ. હવે આપણે આ બધા જે અલગ અલગ પાર્ટ્સ છે આ પાર્ટ્સને એકબીજા સાથે જોડી દઈએ, જોડી દેશું, એટલે હવે આપણું બનવા મળશે ધીમે ધીમે ન્યુક્લિક એસિડ. શું બનવા મળે છે? ન્યુક્લિક એસિડ સંયોજન તમારું સરસ મજાનું બની જશે. ઓકે, તો આ બધા ભાગને હવે જોડીએ છીએ. તો સૌથી પહેલા હું શર્કરા લઈશ, આ શર્કરાની સાથે બેઝને જોડી દઈશ. ધ્યાન આપજો, સૌથી પહેલા શર્કરા લઉં છું અને શર્કરાની સાથે હું માત્ર બેઝને જોડું છું. બેઝને જોડીશ એટલે એ જે ઘટના બનશે, શર્કરા સાથે બેઝ જોડવાથી જે ઘટના બને છે એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. શું કહેશું? ન્યુક્લિયોસાઇડ. અહીંયા બનાવું છું સરસ મજાનું, પહેલા તો બેઝ સોરી શર્કરા. આ છે તમારી શર્કરા. બરોબર? જેમાં અહીંયા ઓ એચ, અહીંયા એચ, અહીંયા એચ, ઓ એચ. ડીએનએ લો તો આરએનએ લો, કોઈ પ્રશ્ન નથી. એચ અહીંયા એચ અને અહીંયા સી એચ ટુ ઓ એચ, આ રીતે. અને નામ આપેલા છે વન ડેશ, ટુ ડેશ, થ્રી ડેશ, ફોર ડેશ અને ફાઇવ ડેશ. પેન્ટોઝ શર્કરા છે અને પાંચ કાર્બન આવશે, એને ડેશ ડેશ તરીકે દર્શાવે છે. કોઈ વાંધો નહીં, એનાથી કંઈ ફરક પડવાનો નથી. તો એમાંનું જે વન ડેશ સ્થાન છે, વન ડેશ સ્થાનની સાથે અહીંયા જોડાય છે તમારું બેઝ. વન ડેશ સાથે કોણ જોડાય છે? બેઝ. વન ડેશ સાથે બેઝ જોડાય, આને કહેવાય ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વેલ, ચલો ન્યુક્લિયોસાઇડ ની રચના થઈ ગઈ છે. હા સાહેબ, હવે શું થાય છે? તો કે આ જ શર્કરા કે જેને તમે ન્યુક્લિયોસાઇડ કહો છો, આ ન્યુક્લિયોસાઇડ સાથે હવે શું જોડાય છે? અલગથી બનાવી દઉં છું, અહીંયા જોડાય છે બેઝ, અહીંયા જોડાય છે એચ, અહીંયા ઓ એચ, અહીંયા એચ, અહીંયા ઓ એચ, અહીંયા એચ. જો તમે ડીએનએ લેશો તો નીચે માત્ર એચ દેવાનું છે, કોઈ પ્રશ્ન નથી બેટા. ડીએનએ લો તો અહીંયા ઓ એચ ની જગ્યાએ શું આવશે? એચ આવશે. હું આ આરએનએ ની રચના બનાવું છું. બરોબર છે? એટલે ખાસ ધ્યાન રાખજો, સી એચ ટુ ઓ એચ. હવે શું કરવાનું છે? અહીંયા જે તમારું ફાઇવ ડેશ કાર્બન છે, આ વન ડેશ, ટુ ડેશ, થ્રી ડેશ, ફોર ડેશ અને ફાઇવ ડેશ, આ ફાઇવ ડેશ કાર્બન છે એની સાથે જોડવાનું છે ફોસ્ફેટ. આ ઓ એચ દૂર થશે, પાણી નોણું દૂર થાય, અહીંથી પણ પાણી નોણું દૂર થશે. બરોબર? ઓ એચ દૂર થશે, અહીંયા ઓ, આ પી, આ ઓ માઇનસ, આ ઓ માઇનસ અને ડબલ બોન્ડ ઓ, આ ફોસ્ફેટ જોડાઈ ગયું છે. આ આખું સરસ મજાની જે આખી રચના બની છે એને આપણે કહેવાનું છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ.
આ છે ન્યુક્લિયોસાઇડ અને નીચેની જે રચના બની છે એને કહેવાનું છે આપણે ન્યુક્લિયોટાઇડ. બોલો થાય ક્લિયર? હવે શું થાય છે તો કે આ જે ન્યુક્લિયો આવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જે છે એ એકબીજા સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવે છે, પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે. આ જે પોલીન્યુક્લિયોટાઇડ છે એને આપણે કહીએ છીએ ન્યુક્લિક એસિડ. અહીંયા લખી દઉં છું ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ ના અણુઓ એકબીજા સાથે જોડાય પોલી એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે, એકબીજા સાથે ફોસ્ફો ડાયએસ્ટર કેવી રીતે જોડાય છે એ પણ હું બતાવું છું. ડાયએસ્ટર બંધથી જોડાય ને પોલી ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોટાઇડ પોલી ન્યુક્લિયોટાઇડ બનાવે છે તેને ન્યુક્લિક એસિડ કહે છે, તેને ન્યુક્લિક એસિડ કહે છે. આ રીતે તમારું ન્યુક્લિક એસિડ બને. આ તમારો પોલી ન્યુક્લિયોટાઇડ છે, આ પોલી ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાય અને લાંબી શૃંખલા બનાવે છે, બરાબર છે? જે ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાય છે. બીજું આ ફોસ્ફોડાયસ્ટર બંધ જે છે એ 5' અને 3' વચ્ચે રચાશે. કોની વચ્ચે રચાય છે? 5' અને 3' ની વચ્ચે રચાય છે. કઈ રીતે રચાય છે એ જરાક તમને સમજાવી દઉં છું. સમજી લો કે ભાઈ અહીંયા ત્યાં હજી આગળ આ ન્યુક્લિયોટાઇડ જ બનાવી દઉં છું આ રીતે, બરાબર છે? એટલે અહીંયા CH2, અહીંયા P ડબલ બોન્ડ O, O માઇનસ, અહીંયા O', બરાબર આ રીતે. અને અહીંયા શું થાય છે જો આ જે ફોસ્ફોડાયસ્ટર બંધ આવડે જે ફોસ્ફેટ જોડાયેલો હતો ને એને અહીંયા લઈ લઉં છું. અહીંયા તો H છે, બરાબર છે? હવે જો અહીંથી આ જે ઓક્સિજન છે આ ઓક્સિજન દૂર થશે, અહીંયા આવશે O, પછી અહીંયા આવશે P, અહીંયા ડબલ બોન્ડ O, O માઇનસ, અહીંયા આવશે O. આ રીતે બંધ બની જશે. જો થઈ છે એટલે વાત ક્લિયર થઈ છે બેટા? આ જે બંધ છે એને ફોસ્ફોડાયસ્ટર સાંકળ કહે છે, તો ફોસ્ફોડાયસ્ટર બંધ કહે છે, ફોસ્ફો ડાયએસ્ટર બંધ અથવા તો સાંકળ કહે છે. કોની કોની વચ્ચે રચાય છે? તો આ 5' નો બનો કાર્બન છે અને આ 3', 5' અને 3' વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બંધ 5' અને 3' એક કાર્બન ની 5' બંધ એક શર્કરાની, એક શર્કરાના ના લખો 5' કાર્બન અને બીજી શર્કરાના અથવા તો એક ન્યુક્લિયોટાઇડ ના રાખો, એક ન્યુક્લિયોટાઇડ શર્કરા કરતા ન્યુક્લિયોટાઇડ રાખો, એક ન્યુક્લિયોટાઇડ ના 5' કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના 3' કાર્બન વચ્ચે રચાય છે. એક ન્યુક્લિયોટાઇડનો 5' કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના 3' કાર્બનની વચ્ચે તમારો ફોસ્ફોડાયસ્ટર બંધ રચાય છે. શું કહે છે? અને આવી લાંબી શૃંખલા ચાલ્યા જ કરવાની છે, લાંબી શૃંખલા ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, બરાબર છે? અને તમારો શું રચાય છે? ન્યુક્લિક એસિડ. એને તમે ઇન શોર્ટ જોવા જાઓ, એને તમે શોર્ટમાં જોવા જાઓ તો કઈ રીતે રચના બને છે તો જુઓ, પહેલા તો તમારે છે શર્કરા, બરાબર છે? શર્કરા સાથે શું જોડાવું છે તો કે બેઝ, બરાબર છે? પછી અહીંયા છે ફોસ્ફેટ અથવા તો તમે એને શું કહી શકો છો? ફોસ્ફોડાયસ્ટર બંધ. બોલો હા ના? ઓકે, આ ફોસ્ફેટ છે, ફોસ્ફેટ સાથે પાછું જોડાવાનું છે શર્કરા. આ બેઝ, શર્કરા, ફોસ્ફેટ, શર્કરા, અહીં પછી બેઝ, શર્કરા, ફોસ્ફેટ, બેઝ, શર્કરા, ફોસ્ફેટ, બેઝ, શર્કરા, ફોસ્ફેટ, એવી રીતે જાય જ કરશે. અહીંયા બેઝ જો, બેઝ, શર્કરા, ફોસ્ફેટ, બેઝ, શર્કરા, ફોસ્ફેટ, અહીંયા પાછું આવશે ફોસ્ફેટ, પછી આગળ પાછું હેલાત કરશે, અહીંયા પણ આવશે ફોસ્ફેટ,
અહીંયા આવશે શર્કરા, અહીંયા શું આવશે બેઝ, એ કહી દે ને અહીંયા આવશે બેઝ, આયલા જ કરશે, વાયલા જ કરશે. એમાં જુઓ આ જે ઘટક છે આનું એન વખત પુનરાવર્તન થાય. કેટલી વખત પુનરાવર્તન થાય? એન વખત પુનરાવર્તન થાય છે, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ તરીકે ઓળખીએ છીએ. આ ભાઈનું તમારું સરસ મજાનું ક્યુટેસ્ટ ન્યુક્લિક એસિડ, ક્યુટેસ્ટ ન્યુક્લિક એસિડ છે. હવે આ ન્યુક્લિક એસિડમાંથી ડીએનએ પણ બને છે, એની આપણે વાતો કરવાની છે. અને પછી વાત કરવાની છે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક અંતઃસ્ત્રાવની, બરોબર છે? પણ ડીએનએની અને અંતઃસ્ત્રાવની વાતો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે એટલે સુધી રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું અને આ ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ જશે. ઓકે, થેન્ક યુ.